नमस्कार, आप देख रहे हैं गुजरात के नंबर वन सोशल मीडिया चैनल पीएनजी न्यूज 24। अगर आपको हर एक समाचार गुजरात का चाहिए तो इसको लाइक शेयर और सब्सक्राइब जरूर करें। गुजरात के डभोई में 4 से 5 लोगों द्वारा एक युवक पर लोहे के सड़िया और पाइप द्वारा हमला किया गया, जिसमें युवक का हालत गंभीर बताया जा रहा है तथा युवक को जान से मारने की भी धमकियाँ दी गई है। गंभीर हालत में युवक को बड़ौदा के SSG हॉस्पिटल में भर्ती कराया गया। तो घायल युवक और उसके भाई ने आरोप लगाया कि युवक की पत्नी का जो संबंध जो है मुस्लिम युवकों के साथ में है और धर्म परिवर्तन का मामला है। तो चलिए देखते आगे का रिपोर्ट हमारे ब्यूरो चीफ गौतम भाई बारोट जी के साथ में। हूँ करी तुम्हारे जोड़े मुसलमानों भेगा थी ने हमारी खूब मारजूर करी। हाँ, 4-5 महीना भेगा थे आई ने मैंने खूब ज मारो, મને મારી નાખે મારું ઘર છું તો ભાઈ દીધું તે લોકોએ માન માન બચ્યો જો સડ્યો હતો ને પાઇપ ને બધું હતું મને 4-5 જણ ભેગા હતા હું એકલો હતો મને ખૂબ માર્યો હતો કોઈમાં છું એકને ઓળખું છું બીજાને ઓળખું છું બધા એ લોકો મારવા મેં મારે ઘર અને જે બેન હતા જે મારા પાઇપ હતા જે છું એ પૂરો સપોર્ટ એને કરતા હતા અને પૂરો સપોર્ટ મેં હતા મારવા મને રિઝર્વી દ્વારા મારા ભાઈ પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. એને કેટલાક મુસ્લિમ શખ્સો દ્વારા પાઇપો અને તીક્ષ્ણ હથિયારોથી જાનથી મારી નાખવામાં પ્રયત્ન કરવામાં આવેલા છે. એ તેના દીકરાને મળવા જઈ રહ્યો હતો. ત્યાં જે એમની પૂર્વ પત્ની અગાઉથી મુસ્લિમ શખ્સ જોડે સંબંધ બનાવેલા છે એની સાથે આવી અને એને મારામારી કરી અને એની પત્ની દ્વારા એને જાનથી મારી નાખવાની અને ખોટા કેસોમાં ફસાવવાની ધમકીઓ આપે છે. ત્યાં એવા ઉચ્ચારણો કરતી હતી અને એમની પૂર્વ પત્નીને મુસ્લિમ દ્વારા ભોળવીને ભાઈ સાથે જબરજસ્તી છૂટાછેડા કરાવેલા છે અને હવે આ બાબતે પોલીસને ફરિયાદ મારમ અગાઉ પણ કરેલી છે અને અત્યારે એને જાનથી મારી નાખવા જેવા એ લોકોએ કામો કર્યા છે. તો અત્યારે મારા ભાઈની હાલત બહુ જ ગંભીર છે. તમે જોઈ શકો છો અત્યારે ઓક્સિજન ઉપર છે અને પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવેલી છે. તેઓ એની ઊંડાણપૂર્વક તપાસ કરે તો ચોક્કસથી એ આમાં ધર્મ પરિવર્તન અને લવજિહાદનો કિસ્સો દેખાઈ આવે છે. તો એ હિન્દુ બહેનો અને ભાઈઓ માટે પણ એક ચેતવણીરૂપ બાબત છે. તો એ ચેતી જાય એના માટે.